પાટણ શહેરના નવીન સર્કિટ હાઉસ ખાતે ગુરુવારે સાંજે આગામી વિધાનસભાના ઇલેક્શન માટે સિટિંગ ધારાસભ્યો સિવાયના દાવેદાર ઉમેદવારોના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉત્તર ઝોનના પ્રભારી વિરેન્દ્રસિંહ રાઠોડ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ કાદિર પીરઝાદાની આગેવાની હેઠળ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે 17 ચાણસમા વિધાનસભાના ઉમેદવારની સ્થાનિક ઉમેદવાર તરીકે પસંદગી કરવા ચાણસમા, હરીજ, સમી અને શંખેશ્વર તાલુકાના તમામ સામાજિક આગેવાનો, પદાધિકારીઓ, પૂર્વ પદાધિકારીઓ પાટણ સર્કિટ હાઉસ ખાતે મળી સર્વસંમતિથી લેખિતમાં વિરેન્દ્રસિંહ રાઠોડને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. છેલ્લા 20 વર્ષથી 17 ચાણસમા વિધાનસભામાં સ્થાનિક ઉમેદવાર સિવાય બહારના રહેવાસી ઉમેદવારો મૂકવામાં આવી રહ્યા છે, જેમાં કોંગ્રેસ પક્ષને કોઈ જ સફળતા મળી નથી અને ચાણસમા વિધાનસભા વિસ્તાર કોંગ્રેસના ધારાસભ્ય વિહોણો રહ્યો છે, જેથી 17 ચાણસમા વિધાનસભાના સમગ્ર કાર્યકરો અને આગેવાનોએ લેખિતમાં પોતાની લાગણી અને માંગણી વ્યક્ત કરી કોઈપણ સ્થાનિક ઉમેદવારને મૂકવામાં આવે તેવી માંગ કરી હતી અને સ્થાનિક ઉમેદવારોએ સર્વસંમતિથી જે પણ ઉમેદવારને પાર્ટી મેન્ડેટ આપશે તેની સાથે તન, મન અને ધનથી જોડાઈને તેને જીતાડવાના પણ પ્રયત્ન કરવાનું લેખિતમાં જણાવ્યું હતું.